કોરોના વાયરસનો ભય લોકોને ફફડાવી રહ્યો છે ત્યારે રાજકોટના ટી વિલા કેફે ખાતે કોરોના વાયરસ સામે જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરાઈ છે. કોરોના સામે સાવચેતીના તમામ પગલાં ટી વિલા કેફે ખાતે લેવાઈ રહ્યા છે, તેમજ ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપી અફવાઓથી નહીં ગભરાવવા સલાહ આપવામાં આવી રહી છે. તો ચાલો જોઈએ અમારો એક વિશેષ અહેવાલ. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, પરંતુ ભારતમાં કોરોના વાયરસની અસર હાલ નહિવત સમાન જોવા મળી રહી છે. તેમ છતાં લોકો સાવચેતીના પગલાં લઈ રહ્યા છે, ત્યારે સાવચેતીના પગલાંરૂપ રાજકોટના ટીવીલા કેફે ખાતે યંગ ઇન્ડિયા માસૂમ અને યંગ ઇન્ડિયા રાજકોટ સંસ્થા દ્વારા કોરોના સામે જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત ટીવીલા કેફે ખાતે આવતા ગ્રાહકોને જાગૃતતા આપવામાં આવે છે, તેમજ કર્મચારીઓને પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. વાત જો ટીવીલા કેફેની કરવામાં આવે તો હાલ કેફે ખાતે સ્વચ્છતાની સંપૂર્ણપણે કાળજી લેવામાં આવી છે, જે અંતર્ગત ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણી માટે આરો વોટર પ્યુરિફાયરના માધ્યમથી અલ્કલાઇન વોટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, તેમજ તમામ કર્મચારીઓ પાસે માસ્ક અને સેનેટાઇઝરની ફરજિયાતપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેફે ખાતે આવતા તમામ ગ્રાહકોને પણ કોરોના વાયરસ અંગે માર્ગદર્શન તેમજ કોઈ પણ અફવાથી નહીં ગભરાવાની સલાહ આપવામાં આવી રહી છે. અત્યારે સમગ્ર વિશ્વનો સડકતો પ્રશ્ન એટલે કે ભયજનક પ્રશ્ન છે કોરોના વાયરસ. ત્યારે કોરોના વાયરસ અત્યારે હર મગજની અંદર દરેક લોકોને એવી અત્યારે તકલીફ પહોંચાડી રહ્યો છે કે જેના થઈને લોકો એના અવેરનેસથી ઓછા અને એના ભયથી વધારે જીવે છે. તો ખાસ અત્યારે આજે અબતકની ટીમ રાજકોટમાં કહેવાય કે પ્રખ્યાત સ્થળ છે ટીવીલા કાફે, અહીંયા પહોંચી ગઈ છે અને અહીં કેવી રીતના એ લોકો સર્વિસ આપે છે અહીંના આવતા કસ્ટમરોને, ખાસ એ લોકો કેટલી સાવચેતી રાખે છે કોરોના વાયરસને લઈને, એની વિગતવાર માહિતી જાણીશું. અત્યારે મારી સાથે અહીંના ઓનર ટીવીલા કાફેના ઓનર છે મેહુલભાઈ, તો એ આપણને જણાવશે કે કઈ કઈ સાવચેતીઓ અહીંયા રાખવામાં આવે છે સ્ટાફ દ્વારા. જી મેહુલભાઈ, ખાસ દર્શકને અમારા એ જાણવું છે કે આ કોરોના વાયરસ એ સિમ્પટમ એના શું હોય છે, કેટલા પ્રકારમાં હોય છે એ જણાવો. એકચ્યુઅલી દેશમાં બધી સરકાર અને બધા મેડિકલ એસોસિએશન આનાથી તો બધા અવેર કરાવે જ છે. એકચ્યુઅલી શું છે કે જેને શરદી કા ઉધરસ છે કે ફીવર આવતો હોય છે, જે જનરલ સિમ્પટમ્સ છે વાયરલના, આપણે અત્યારે તો એનાથી બચવા માટેના પ્રયત્નો છે. એટલે અમે અમારા એકચ્યુઅલી રેસ્ટોરન્ટમાં મેં મારા સ્ટાફ માટે અને આવનાર ગેસ્ટ માટે અમે અત્યારે જેને સેનિટાઇઝર મેં કમ્પલસરી કરાવેલું છે હેન્ડવોશ માટે, અને અમે હરેક ટેબલ ઉપર ગેસ્ટના અમારા જે સર્વિસ ટેબલ છે એમાં કોરોના વાયરસને લગતા બધા પોસ્ટર્સ જેમાં અમે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ગેસ્ટને અવેર કરવા માટે કે ભાઈ તમારે વોશ હેન્ડવોશ કરવા હોય તો ડેમાં ફ્રિકવન્ટલી તમે હેન્ડવોશ કરો, કોઈને શરદી ઉધરસ હોય જે કોઈ આજુબાજુ તેનાથી ડિસ્ટન્સ મેન્ટેન કરો, પ્લસ અમે બધાને અમારા સ્ટાફને N95ના કેટેગરીના છે ને માસ્ક આપેલા છે, N95 કેટેગરીના માસ્ક પ્રોવાઈડ કરેલા છે, પ્લસ સર્વિસ સ્ટાફ છે જેને એ લોકોને અમે ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે જે તમે ગેસ્ટને સર્વિસ કરો ત્યારે ગ્લોવ્સ પહેરીને કરવાનું છે, અને પ્લસ આફ્ટર સર્વિસ જે તમારું ક્લિનિંગ થઈ જાય, ટેબલ થઈ ગયું તો ટેબલને સાફ કરવા માટે પણ ક્લિનિંગ પ્રોપર થવું જોઈએ. એટલે શું થાય છે કે કોઈના હાથ પણ ટેબલ ઉપર ટચ થયા હોય અને બીજે કોઈને ટચ થાય એવું અમે એને રોકવા માટેના બધા પ્રયત્નો અત્યારે અહીંયા કરી રહ્યા છીએ. ખાસ તો ઇન્ટરનલ સ્ટાફ જે આપણો વર્ક કરતો હોય છે એ કેવી અહીંયા સાવચેતી રાખતો હોય છે એ જરાક, એને લોકોને પણ અમે મેડિકલ ચેકઅપને ફ્રિકવન્ટલી કરાવતા હોય છે કે સમજો કોઈને શરદી તાવ ઉધરસ હોય છે તો અત્યારે અમે કોરોના વાયરસના ડરથી કે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં અમે લોકોને ક્લિયર કીધું છે કે કોઈને પણ એવું વાયરલ ઇન્ફેક્શનના સિમ્પટમ્સ દેખાતા હોય તો એ દિવસ એ લોકોએ રજા રાખવી. એટલે શું થાય છે એ સાવચેતીને હિસાબે બીજા કોઈને ઇન્ફેક્શન ના લાગે, એટલે સ્ટાફમાં પણ ના લાગે અને આવનાર ગેસ્ટને પણ ના લાગે. ખાસ તો જે ફેમિલીઝ અને આવતું હોય છે અહીંયા એને આપના સ્ટાફ દ્વારા કેવી રીતના ટ્રીટ કરવામાં આવે છે અને આપના થ્રુ એ લોકોને કેવો મેસેજ આપવામાં આવે છે? અમે જ્યારે અમારા ગેસ્ટ આવે છે ને એટલે અમે હરેક ટેબલ ઉપર અમે એક ઇન્સ્ટ્રક્શન ચાર્ટ પોસ્ટર રિલીઝ રાખેલા છે ટેબલ ઉપર કે જેનાથી કસ્ટમર બેસે પછી એ લોકો પોસ્ટર વાંચી શકે કે ભાઈ કોરોનાને અવેર શું છે, એના સ્ટેપ શું શું લેવા જોઈએ, પ્લસ જ્યારે પણ અમારા કેપ્ટન ઓર્ડર લેવા જઈ
ત્યારે ગેસ્ટને અવેર કરે છે કે ભાઈ તમે આ આ સિમ્પટમ્સ છે, આ છે, આ ઇન્સ્ટ્રક્શન તમે ફોલો કરો. એ પછી કે જે સર્વિસીસ છે, જે અમારા સ્ટાફ છે, એ લોકોને પોતાને 100% અમારે રૂલ્સ રેગ્યુલેશન અમે નાખી દીધું છે, અત્યારે પોલિસી અમે કરી લીધી છે કે એ લોકોએ ગ્લોવ્સ અને માસ્ક કમ્પલસરી પહેરવાનું છે. આ પ્રિમાઇસીસમાં વિધાઉટ માસ્ક અને જો ગ્લોવ્સ હશે તો એ લોકોને અમે નોમિનલ ફાઇન પણ રાખેલો છે, એટલે જેથી શું છે કે આવનારા ગેસ્ટ પણ હાઇજીન ફીલ કરી શકે. ક્યારથી તમે આવડી આ સાવચેતીઓ રાખવાનું શરૂ કરી છે અને હજી આવનારા દિવસોમાં કેવી સાવચેતીઓમાં આમાં સુધારા વધારા કરશો? એ અમે એકચ્યુઅલી આજથી જ આ સાવચેતી વધારે કહી શકીએ કે અમે વધારે સાવચેતી ચાલુ કરી છે, એ આજથી જ કરી છે. આવનારા દિવસોમાં અમે હજી વિડીયો પ્રેઝન્ટેશન છે અમારું, બીજા મોટા પોસ્ટર અમે લઈને આવશું કે જેથી આવનારા ગેસ્ટ જ્યારે બેસે ને ત્યારે બધું અમારા મોટી સ્ક્રીનમાં વિડીયો પ્લે થાય અને એ લોકો જોવે, એટલે એકચ્યુઅલી છે ને નાના બાળક પણ એને જોઈ શકે અને મોટા પણ જોઈ શકે. ખાસ તો અબ તકના માધ્યમથી આપ દર્શક મિત્રોને અને આપના જે કસ્ટમરો આવતા હોય છે એને શું સંદેશ? હું બસ એક જ કહું છું કે જો તમારે ઘરે કોઈ પણ આપણું બીમાર હોય, ચાહે નાનું બાળક હોય કે મોટા હોય, તો બને તો બહાર ના નીકળો. એ ચાહે રેસ્ટોરન્ટ્સ હોય કે પબ્લિક પ્લેસ હોય, એને ઘરે પણ સારવારમાં જ રાખો. એટલે શું થાય કે નાના પણ વાયરલ ઇન્ફેક્શન હોય છે ને બીજા એને ઇન્ફેક્ટ કરે છે, એને હિસાબે વાયરલ પણ ઇન્ફેક્ટેડ થઈ જાય છે. એટલે કોરોના તો પછીની વાત છે, પણ આપણે શું છે અત્યારે નાની નાની વસ્તુઓ જો આપણે અત્યારથી સાવચેતી રાખશું ને તો મોટું થવાના ચાન્સીસ બહુ લેસ છે.